આ વિડીયોમાં જેમ્સ જોયસની એક મહત્વની નવલકથા યુલિસિસ વિશે વાત કરીશું. યુલિસિસ નવલકથાનું પ્રકાશન 1922માં થયું હતું. તેના પાત્રો જોઈએ તો સ્ટીફન ડીડલ્સ, બક મુલિગન, હેનસ, મિસ્ટર ડીજી, મિસ્ટર બ્લૂમ, મિલી, મોલી, બોયલન જેવા મહત્વના પાત્રો છે. આ નવલકથા 18 પ્રકરણ એટલે કે 18 એપિસોડમાં વહેંચાયેલી છે. હોમરનું એક એપિક છે ઓડિસી, તેના ટાઇટલ પરથી આ નવલકથાનું ટાઇટલ યુલિસિસ રાખવામાં આવ્યું છે. આઇરિશ સાહિત્યના ઇતિહાસમાં જેમ્સ જોયસ દ્વારા યુલિસિસ ખૂબ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ નવલકથા આધુનિકતાવાદી સાહિત્યની સૌથી મહાન રચનાઓમાંની એક છે. આ નવલકથામાં 18 એપિસોડ આવેલા છે. સ્ટીફન એક ટાવરમાં રહે છે. તે પોતાના મિત્ર બક મલિગન સાથે રહે છે. સવારના 8 વાગ્યાનો સમય છે. બકનો એક મિત્ર હેનસ પણ તેની સાથે રહેતો હોય છે. બક એવો વ્યક્તિ છે જે સ્ટીફનની મજાક ઉડાવતો હોય છે. સ્ટીફન હંમેશા પોતાની અવસાન પામેલી મા વિશે જ વિચારતો હોય છે અને આ બક કોઈવાર તેની માતાની પણ મજાક ઉડાવતો હોય છે. હવે સ્ટીફન કામ પર જવા નીકળે છે ત્યારે બક તેને સાંજે પબમાં મળવાનું કહે છે. હવે સવારના 10 વાગ્યાનો સમય છે અને સ્ટીફન કોઈ સ્કૂલમાં ઇતિહાસ ભણાવે છે. સ્ટીફન એવા વિદ્યાર્થીઓને ઇતિહાસ ભણાવતો હોય છે જે ઇતિહાસમાં ઉત્સાહિત હોતા નથી. પછી સ્ટીફન સ્કૂલના પ્રિન્સિપાલ મિસ્ટર ડીજીને મળે છે અને એ સ્ટીફનને પૈસા આપીને પોતાનો કંઈક લખેલો આર્ટિકલ છપાવવા માટે કહે છે. મિસ્ટર ડીજી એક મહત્વનું પાત્ર છે જે સ્ટીફનને જીવન વિશે લેક્ચર આપે છે. આના પછીનો સમય સ્ટીફન સેન્ડી માઉન્ટ નામની જગ્યા પર પસાર કરે છે અને પોતે યુવાન હતો એ સમયની યાદોને સ્મરણ કરે છે. બેઠા બેઠા તે એક કવિતા વિચારે છે અને એ કવિતાને મિસ્ટર ડીજીએ આપેલા કાગળો પર લખે છે અને પછી વિચારે છે કે આ કવિતાને વાંચશે કોણ, અને એ પછી એકલતા અનુભવે છે. સમુદ્રમાં આવતા જહાજોને પણ તે નિહાળે છે. આ હતો સ્ટીફનના જીવનનો થોડોક ભાગ. હવે આપણે જોઈએ આ નવલકથાનું બીજું મહત્વનું પાત્ર. આ જ દિવસે 8 વાગે બ્લૂમ પોતાની પત્ની માટે નાસ્તો બનાવતો હોય છે ત્યારે બ્લૂમને પોતાની દીકરી મિલી પાસેથી કેટલાક પત્રો મળે છે. આ પત્રો બ્લૂમની પત્ની મોલીના હોય છે. આ પત્રો મોલીનો એક ફ્રેન્ડ છે બોયલન, તેને લખેલા હોય છે. મોલીનો ફ્રેન્ડ બોયલન છે તેના પર બ્લૂમને શક છે પણ તે કંઈ પણ બોલી શકતો નથી. તે આ પત્રોને વાંચીને ઘરની બહાર ચાલ્યો જાય છે. સવારે 10 વાગે એને પોસ્ટ ઓફિસમાંથી એક પત્ર મળે છે. ત્યારબાદ એ એક ચર્ચમાં જાય છે અને એમ જ ફરતો રહે છે. ફરી સવારે 11 વાગે બ્લૂમ સ્ટીફનના પપ્પા સાયમન સાથે એક સ્ત્રીના અંતિમ સંસ્કારમાં જાય છે. ત્યાં બ્લૂમને લોકો આઉટસાઇડરની જેમ જુએ છે. આ સમય તે પોતાના પપ્પા અને પુત્રના મૃત્યુ વિશે વિચારે છે. હવે બપોરે તે ન્યૂઝપેપરના ઓફિસમાં એડવર્ટાઇઝની વાત કરવા માટે જાય છે. ત્યાં કેટલાક લોકો પોલિટિકલ ફોટાની વાતો કરતા હોય છે તો સ્ટીફન પણ મિસ્ટર ડીજીના લેટર લેવા આવે છે અને પોતાના મિત્રો સાથે પબમાં જવા માટે નીકળી જાય છે. આ પછી તે એક હોસ્પિટલમાં જ્યુસી નામની મહિલાને મળીને નેશનલ લાઇબ્રેરી તરફ જવા નીકળે છે. તે જ લાઇબ્રેરિયનને પોતાની થિયરી આપે છે અને આ પોએટને ઠોકરાઈ દેવામાં આવે છે. ત્યાં બક આવીને મોટા અવાજે કહે છે કે સાંજે પબમાં કેમ આવ્યો નહોતો. હવે જ્યારે સ્ટીફન અને બ્લૂમ બહાર નીકળે છે ત્યારે તેમની પાસેથી બોયલન ત્યાંથી પસાર થાય છે. હવે સાંજે 4 વાગે હોટલમાં કેટલાક લોકો બેઠેલા છે જેમાં સ્ટીફનના પિતા સાયમન અને બોયલન પણ જોવા મળે છે. આ સમયે બ્લૂમ નોટિસ કરે છે કે હોટલની બહાર જે ગાડી પાર્ક કરેલી છે તે આ બોયલનની જ છે. ત્યારે બોયલનને યાદ આવે છે કે તેને મોલી સાથે આજે મીટિંગ હતી, તો તે ત્યાંથી નીકળી જાય છે અને બ્લૂમ ઉદાસ થઈને ત્યાં જ રેસ્ટોરન્ટમાં બેઠા બેઠા કંઈક લખે છે અને તેને પોસ્ટ કરવા નીકળી જાય છે. સાંજે તે માર્ટનને મળવા એક પબમાં આવે છે પણ માર્ટન હજુ આવ્યો નહોતો.
અચાનક કોઈ બ્લૂમ પર હુમલો કરે છે, બંને વચ્ચે ઝઘડો થાય છે. ત્યાં જ માર્ટન આવીને બંનેને છૂટા કરે છે અને બ્લૂમને દૂર લઈ જાય છે. આ પછી સૂર્ય આથમવાનો સમય થાય છે. આ બ્લૂમ સેન્ડી માઉન્ટના કિનારે બેસે છે. ત્યાં જ મેકડોલ નામની સ્ત્રી આવે છે અને ત્યાંથી ચાલી જાય છે અને બ્લૂમ ત્યાં જ સૂઈ જાય છે. આ પછી બ્લૂમ રાત્રે 10 વાગે હોસ્પિટલ જાય છે કોઈ મિત્રને જોવા માટે. તેના મિત્રો પણ ત્યાં જ હતા, જે જોર જોરથી વાતો કરતા હતા. ત્યાં બગ નામનો મિત્ર પણ આવે છે. બ્લૂમ પણ તેમના ગ્રુપમાં જોડાય છે અને બધા પબમાં ચાલ્યા જાય છે. હવે સ્ટીફન વધારે દારૂ પી લે છે. તેને એવું લાગે છે કે તેની પોતાની અવસાન પામેલી માતાનું ભૂત જોયું છે. પછી બ્લૂમ સ્ટીફનની પાછળ ભાગે છે અને સ્ટીફનને દારૂના નશામાંથી જગાડે છે અને કોફી પીવા માટે લઈ જાય છે. બ્લૂમ સ્ટીફનને પોતાના ઘરે લઈ જાય છે. રાત રહેવાની વિનંતી કરે છે પણ સ્ટીફન વિનમ્રતાથી ના કહીને ત્યાંથી નીકળી જાય છે. હવે શું થાય છે કે બ્લૂમને અણસાર આવી જાય છે કે બોયલન પોતાના ઘરે આવ્યો હતો. તે પોતાની પત્નીને દિવસ દરમિયાન બનેલી ઘટનાઓની વાત કરે છે અને સૂઈ જાય છે. પણ મોલી રાત્રે જાગતી હોય છે. એમાં એના દિમાગમાં બહુ બધી વાતો ચાલતી હોય છે. મોલી પોતાના જીવનના બનેલી અનેક ઘટનાઓને યાદ કરે છે અને આ નવલકથા પૂરી થાય છે. હોમરનું એક એપિક છે ઓડિસી, જેમાં એક યોદ્ધો ઓડિસીસ હોય છે, જે મુસાફરી અને લડાઈ યુદ્ધ કરવાનું પસંદ કરતો હોય છે અને વર્ષો સુધી ઘરે આવતો ન હતો. અને અત્યારે જે આ નવલકથા સાંભળી તેની અંદર પણ મિસ્ટર બ્લૂમનું પાત્ર પણ એવું જ છે. તે આખો દિવસ અનેક સ્થળોએ ફરે છે અને જ્યાં ન જવાનું હોય ત્યાં પણ જાય છે, પણ પોતાના ઘરે ના ગયો, કેમ કે તે પોતાની પત્નીને વિશ્વાસપાત્ર સમજતો નથી. ઓડિસી કાવ્યમાં ઓડિસીસ ઇથાકા પાછો આવે છે અને આ નવલકથાનું 17મું પ્રકરણ પણ ઇથાકા નામનું રાખવામાં આવ્યું છે, કેમ કે આ પ્રકરણમાં બ્લૂમ સ્ટીફન સાથે પોતાના ઘરે પાછો આવે છે. ત્યારબાદ 18મા પ્રકરણમાં બ્લૂમને મોલી વિશ્વાસપાત્ર સમજતી નથી. જ્યારે ઓડિસીસ ઘરે આવે છે ત્યારે એની પત્ની એટલો જ વિશ્વાસ રાખે છે જેટલો ઘરેથી જાય છે ત્યારે હતો. આમ આ નવલકથા અને હોમરના એપિકમાં ઘણી બધી સામ્યતા જોઈ શકાય છે.